અને હવે નજર કરીશું 67 ન્યૂઝ પર. લોકસભામાં હંગામો મચાવનાર વિપક્ષના અનેક સાંસદોને સમગ્ર શિયાળુ સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા. લોકસભા સ્પીકર ઓમ બિરલાએ અધીર રંજન ચૌધરી સહિત વિપક્ષના 33 સાંસદોને લોકસભામાંથી સસ્પેન્ડ કર્યા. સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીએ આ સાંસદોને સસ્પેન્ડ કરવાનો પ્રસ્તાવ ગૃહમાં રજૂ કર્યો હતો, જેને મંજૂર કરવામાં આવ્યો. આ પહેલા કુલ 14 સાંસદોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. આ રીતે જોવા જઈએ તો આ સત્રમાં અત્યાર સુધી કુલ 47 સાંસદોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા. સાંસદોને સસ્પેન્ડ કરવાનો નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો જ્યારે 13 સપ્ટેમ્બરે સંસદની સુરક્ષાની ચૂક મામલે વિપક્ષના સાંસદો દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે. વારાણસીની પ્રખ્યાત જ્ઞાનવાપી મસ્જિદ કેસમાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે વારાણસીની જિલ્લા કોર્ટમાં સર્વે રિપોર્ટ રજૂ કર્યો. આ અહેવાલ સફેદ સીલ બંધ પરબડિયામાં રજૂ કરવામાં આવ્યો છે. 21 ડિસેમ્બરે વધુ સુનાવણી હાથ ધરાશે. અગાઉ મુસ્લિમ પક્ષે કોર્ટમાં અરજી દાખલ કરીને રિપોર્ટને સીલબંધ પરબડિયામાં રજૂ કરવાની માંગ કરી હતી. મુસ્લિમ પક્ષે એવી પણ માંગણી કરી હતી કે કોઈને પણ એફિડેવિટ વિના રિપોર્ટ જાહેર કરવાની મંજૂરી આપવી જોઈએ નહીં. ૨૨ જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યામાં ભગવાન શ્રીરામના મંદિરના અભિષેક બાદ તેમની ચરણ પાદુકાઓ પણ મૂકવામાં આવશે. આ ચરણ પાદુકાઓ 1 કિલો સોના અને 7 કિલો ચાંદીથી બનેલી છે. આ પાદુકાઓને હૈદરાબાદના શ્રીચલ્લા નિવાસ શાસ્ત્રીએ બનાવી. હાલમાં આ પાદુકાઓને રવિવારે રામેશ્વર ધામથી અમદાવાદ લાવવામાં આવી હતી. અહીંથી સોમનાથ જ્યોતિર્લિંગ ધામ, દ્વારકાધીશ શહેર અને ત્યારબાદ બદ્રીનાથ ધામ લઈ જવામાં આવશે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા 19 જાન્યુઆરીએ અયોધ્યા પહોંચશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાબા વિશ્વનાથની નગરી કાશીમાં ઘણા પ્રોજેક્ટ્સ ગિફ્ટ કર્યા હતા. પોતાના સંસદીય ક્ષેત્રમાં પહોંચેલા પીએમ મોદી ફરી એકવાર અલગ અંદાજમાં જોવા મળ્યા. પીએમ મોદી વિકાસ ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમમાં ભાગ લેવા વારાણસીમાં છોટા કટિંગ મેમોરિયલ પહોંચ્યા હતા અને એમ બાળકીની કવિતા સાંભળીને ખૂબ જ ખુશ થયા હતા. છોટા કટિંગ મેમોરિયલની મુલાકાત દરમિયાન ત્યાં એક સ્ટોલ પર હાજર એક નાની બાળકીની કવિતાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મંત્રમુગ્ધ કરી દીધા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર બાળકીનો આ વિડીયો શેર કરતા યુવતીને એક મહાન કવિ ગણાવી હતી. પીએમ મોદીએ ઉમરહામાં 180 ફૂટ ઊંચા સાતમાળના સ્વરવેદા મહામંદિરનું ઉદઘાટન કર્યું. આ મંદિર વિશ્વનું સૌથી અનોખું મંદિર છે. સ્વવૈરદે મહામંદિરની આરસની દિવાલો પર સ્વવૈરદના 4000 યુગલો લખેલા છે. 600 કારીગરો, 200 મજૂરો અને 15 એન્જિનિયરોની સતત 19 વર્ષની મહેનત મહામંદિરના સંપૂર્ણ સ્વરૂપમાં સાકાર થઈ. જો કે મંદિરનો પ્રથમ માળ જ સામાન્ય લોકો માટે ખુલ્લો રહેશે અને તેને સંપૂર્ણ રીતે કાર્યરત થવામાં હજુ 2 વર્ષનો સમય લાગશે. પીએમ નરેન્દ્ર મોદીએ આજથી તેને સામાન્ય જનતાને સમર્પિત કર્યું. પીએમ મોદીનો વારાણસી પ્રવાસનો આજે બીજો દિવસ. પીએમ મોદીએ વારાણસીમાં 19,000 કરોડની વિધિ પરિયોજનાનું શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું હતું. પીએમ નરેન્દ્ર મોદી સવારે સ્વરવેદ મહામંદિરનું લોકાર્પણ કર્યું હતું ત્યારે વારાણસીમાં વિવિધ વિકાસના કાર્યો તથા વિકસિત ભારત યાત્રાના લાભાર્થીઓ સાથે વાતચીત કરી હતી. આ ઉપરાંત પીએમ નરેન્દ્ર મોદીએ કાશી સાંસદ જ્ઞાન પ્રતિયોગિતાનું રજીસ્ટ્રેશન અને ક્યુઆર કોડ દ્વારા રજીસ્ટ્રેશન કરવાનો પણ શુભારંભ કર્યો હતો. કોંગ્રેસ પાર્ટીએ કાઉન્ટ ફાઉન્ડિંગ અભિયાન ડોનેટ ફોર ધ દેશ શરૂ કર્યું છે. આ અભિયાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસને ચૂંટણી લડવા માટે પૈસાની જરૂર પડી, એટલા માટે જ પાર્ટીએ હવે દેશની પ્રજાની મદદ માંગી છે. કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે દિલ્હીમાં પાર્ટીના હેડક્વાર્ટર પર પ્રેસ કોન્ફરન્સને સંબોધતા ડોનેટ ફોર દેશ અભિયાન ચલાવવાની જાણકારી આપી હતી. ત્યારે હવે આજે આ અભિયાન કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ દ્વારા શરૂ કરવામાં આવ્યું. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું કે ડ્રાઈવરોની રોજગારીની ચિંતાને ધ્યાનમાં રાખી તેમની રક્ષા માટે ભારતમાં ડ્રાઈવરલેસ કારો નહીં આવે. એક રિપોર્ટમાં ગડકરીએ કહ્યું કે હું ક્યારેય પણ ડ્રાઈવરલેસ કારોને ભારતમાં લાવવા માટે મંજૂરી નહીં આપું, કારણ કે તેનાથી કેટલાય ડ્રાઈવરોની નોકરી જતી રહેશે. એવું હું નહીં થવા દઉં. સંસદની સુરક્ષાનો મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરવામાં આવી, જેમાં માંગ કરવામાં આવી છે કે આ મામલાની તપાસ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજની દેખરેખ હેઠળ કરવામાં આવે, તેમજ આ સમગ્ર મામલામાં SIT ની રચના કરીને સંસદની સુરક્ષાનો મામલાની તપાસ કરવાની માંગ કરવામાં આવી. ફિલ્મ અભિનેત્રી અને પૂર્વ સાંસદ જયા પ્રદાને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી. કોર્ટે ESIC કેસમાં જ્યાં જયા પ્રદાને આપવામાં આવેલી સજા પર રોક લગાવી દીધી. જયા પ્રદાને ESIC કેસમાં 6 મહિનાની સજા ફટકારવામાં આવી હતી.
જમ્મુ કાશ્મીર અને લદ્દાખના કેન્દ્રશાસિત પ્રદેશોમાં બપોરે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જમ્મુ, શ્રીનગર, પૂંછ, કિશ્તવાર સહિતના રાજ્યના ઘણા ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સિસ્મોલોજી સેન્ટરે જણાવ્યું હતું કે રેક્ટર સ્કેલ ભૂકંપની તીવ્રતા 5.5 નોંધાઈ હતી. ભૂકંપના કારણે હાલમાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોનાના વાયરસના કેસ સામે આવતા ભારતમાં ફરી એકવાર ચિંતા વધારી. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા અનુસાર ગઈકાલે કોવિડના 335 નવા કેસો નોંધાયા હતા. દેશમાં કુલ 5 લોકોના મોત થયા, જેમાં કેરળમાં 4 અને ઉત્તર પ્રદેશમાં 1 થઈ છે. ત્યારે કેરળના મંત્રીએ કહ્યું હતું કે ચિંતાની વાત નથી, પણ સતર્ક રહેવું જરૂરી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરાયેલા આંકડા મુજબ કોરોના સંક્રમણથી દેશમાં કુલ 5 લોકોએ જીવ ગુમાવ્યો અને નવા 335 કેસ બાદ કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 1701 થઈ ગઈ છે. આ માહિતી મુજબ કોરોના વાયરસથી સજા થનારા લોકોની સંખ્યા વધીને થઈ ગઈ છે અને રિકવરી રેટ 98.81% છે. કોરોના સંક્રમણથી મૃત્યુદર 1.19% છે, જ્યારે રિકવરી રેટ 98.81%. ભારતમાં કોવિડ 19ના કેસ ફરી એકવાર વધવા લાગ્યા છે. કેરળમાં કોવિડ JN1નો નવો પેટા વેરિયન્ટ મળી આવ્યો, જેના કારણે એક દિવસમાં કેરળમાં 4 લોકોના અને યુપીમાં 1નું મોત થયું. યુપીમાં કોવિડ પોઝિટિવ વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર ભારતમાં 335 નવા કોવિડ-19 કેસ નોંધાયા. સક્રિય કેસોની સંખ્યા વધીને 1701 થઈ ગઈ. કર્ણાટક સરકારે સબ વેરિયન્ટ JN1 અંગે ચેતવણી જારી કરી છે. કર્ણાટક સરકારે એલર્ટ જારી કરીને ચેતવણી આપી છે કે વૃદ્ધોએ ખાસ માસ્ક પહેરવું અને જ્યારે કેરળમાં સ્વાસ્થ્ય મંત્રી વિના જ્યોર્જે કહ્યું, ચિંતા કરવાની જરૂર નથી, અમે સતત નજર રાખી રહ્યા છીએ. જમ્મુ કાશ્મીરથી હટાવી દેવાયેલી કલમ 370 પર હાલમાં સુપ્રીમ કોર્ટ તરફથી સંભળાવાયેલા ચુકાદા પર પૂર્વ મુખ્યમંત્રી અને PDP પ્રમુખ મહેબૂબા મુફ્તીએ કહ્યું કે સુપ્રીમ કોર્ટનો ચુકાદો અલ્લાહનો નિર્ણય નથી. તેમણે જમ્મુ કાશ્મીરના લોકોને આશા ન ગુમાવવાનો આગ્રહ પણ કર્યો. મહેબૂબા મુફ્તીએ કુપવાડામાં પત્રકારોને કહ્યું કે હિંમત નહીં હારીએ, પોતાનો સંઘર્ષ ચાલુ રાખીશું. સુપ્રીમ કોર્ટ ભગવાન નથી, તે સુપ્રીમ કોર્ટે પહેલા કહ્યું હતું કે બંધારણ સભાની મંજૂરી વગર કલમ 370માં સંશોધન ન થઈ શકે. તે પણ વિદ્વાન ન્યાયાધીશ હતા. આજે કેટલાક અન્ય ન્યાયાધીશોએ ચુકાદો સંભળાવ્યો. અમે આ ભગવાનનો નિર્ણય ન માની શકીએ. છેલ્લા બે દિવસથી ભારે વરસાદને કારણે તમિલનાડુમાં પૂર જેવી સ્થિતિ. કોવિલપટ્ટીમાં નદીઓ અને તળાવો છલકાઈ ગયા. 2 તળાવો છલકાયા છે અને તેના સમારકામની કામગીરી ચાલી રહી છે. 15 કલાકમાં 2 ફૂટ વરસાદ વરસ્યો. 250 NDRF SDRF જવાનો તૈનાત કરાયા. 4 જિલ્લામાં શાળાઓમાં રજા અપાઈ. પલ્લયમ કોટ્ટાઈના દક્ષિણ જિલ્લાઓમાં અત્યાર સુધીમાં 26 સેન્ટીમીટર વરસાદ નોંધાયો હતો. બીજી તરફ કન્યાકુમારીમાં 17 સેન્ટીમીટર વરસાદ નોંધાયો હતો. થૂતુકુડી જિલ્લામાં તાલુકા શ્રી વૈકતુમમાં રવિવારે 525 મિમી વરસાદ નોંધાયો હતો. તુતીકોરીન જિલ્લાના તિરુચેન્દુરમાં માત્ર 15 કલાકમાં લગભગ 2 ફૂટ વરસાદ થયો. તમિલનાડુના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી રહ્યો છે. તમિલનાડુ સરકારે સોમવારે ભારે વરસાદને કારણે તિરુનેલવેલી, થૂતુકુડી, કન્યાકુમારી અને તેનકાસી જિલ્લામાં તમામ શાળાઓ, કોલેજો, ખાનગી સંસ્થાઓ, બેંકો અને નાણાકીય સંસ્થાઓમાં રજા જાહેર કરી. થૂતુકુડી જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી રાજેશે જણાવ્યું હતું કે કોવિલપટ્ટી પંચાયતમાં 40 તળાવ વરસાદી પાણીથી ભરાઈ ગયા છે. જોકે 2 તળાવ વધારે પાણીને કારણે ઓવરફ્લો થયો હતો. તમિલનાડુ સરકારે લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સાવચેતીના પગલાં લીધા છે. તમિલનાડુના મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન મંત્રી KKSSR સલામચંદ્રને જણાવ્યું હતું કે સરકાર દ્વારા વિવિધ સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે. પહાડોમાં હિમવર્ષાના કારણે મેદાની વિસ્તારોમાં પણ શીતલહેર યથાવત. પંજાબમાં પણ ઠંડીના કારણે રાજ્યના લોકો થરથરી રહ્યા છે. ધુમ્મસના કારણે લોકોને વાહન ચલાવવામાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં વરસાદની શક્યતા છે. આજે આંશિક વાદળછાયું વાતાવરણ રહેશે. મહત્તમ 19.1 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ 6 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવશે. વિભાગના જણાવ્યા અનુસાર રાત્રિના તાપમાનમાં ઘટાડો શક્ય. પહાડી વિસ્તારોમાં હિમવર્ષા બાદ મેદાની વિસ્તારોમાં ઠંડીમાં વધારો થયો. રાજધાની દિલ્હીમાં કડકડતી ઠંડી અને શિયાળાની શરૂઆત થઈ ગઈ. હવામાન વિભાગની જણાવ્યા અનુસાર દિલ્હીમાં મહત્તમ તાપમાન 24 ડિગ્રી રહેવાની સંભાવના, જ્યારે લઘુત્તમ તાપમાન 7 ડિગ્રી રહેશે. પહાડોમાં હિમવર્ષા શરૂ થતાં અહીં ઠંડી વધવા લાગી. દિલ્હી NCRમાં પ્રદૂષણમાં વધઘટ ચાલુ છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના જણાવ્યા અનુસાર રવિવારે અહીંનો AQI અત્યંત નબળી શ્રેણીમાં રહ્યો હતો.
રાજસ્થાનના સીકર જિલ્લાના શ્રીમાધોપુરમાં એક સ્કૂલ બસ અને કાર વચ્ચે અથડામણ થતાં અકસ્માત સર્જાયો. અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે અને 5 લોકો ઘાયલ થયા, જેમાંથી 3ની હાલત નાજુક હોવાથી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા. આ અકસ્માત શ્રીમાધોપુરના ચિલાવાસી બસ સ્ટેન્ડ પાસે થયો હતો. ખંડેલાના ધારાસભ્ય સુભાષ મિલ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. માહિતી મળતા જ પોલીસ પ્રશાસનના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. બસ અને કાર વચ્ચેની ટક્કર બાદ રોડ પર લાંબો ટ્રાફિક જામ છે, જેને હટાવવા પોલીસ પ્રયાસો કર્યા હતા. અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડનની સુરક્ષામાં મોટી ચૂક થયાનો મામલો સામે આવ્યો, જેમાં બાઈડન કાફલા સાથે એક કાર અથડાઈ હતી. ગઈકાલે જો બાઈડન તેમની પત્ની સાથે એક કાર્યક્રમમાં હાજરી આપીને પરત ફરી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. જો કે આ ઘટનામાં કોઈને નુકસાન થયાની માહિતી નથી. અમેરિકાના ડેલાવરના વિલ્મિંગ્ટનમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડનથી લગભગ 40 મીટર દૂર નજીક જ એક કાર રાષ્ટ્રપતિના કાફલા સાથે અથડાતા સુરક્ષાકર્મીઓએ રાષ્ટ્રપતિને તાત્કાલિક કારમાં બેસાડી દીધા હતા. વ્હાઈટ હાઉસના અધિકારીએ આ ઘટના અંગે કહ્યું હતું કે રાષ્ટ્રપતિ અને તેમના પત્ની બંને ઠીક છે અને કોઈ નુકસાનના સમાચાર નથી. ઉત્તર કોરિયાએ પૂર્વ સમુદ્ર તરફ લાંબા અંતરની બેલેસ્ટિક મિસાઇલ છોડી હતી. દક્ષિણ કોરિયાની સેનાએ આ માહિતી આપી હતી. દક્ષિણ કોરિયાની સેનાએ કહ્યું હતું કે બેલેસ્ટિક મિસાઇલ ફાયર કરતા પહેલા ઉત્તર કોરિયાએ ટૂંકા અંતરની મિસાઇલ પણ છોડી હતી. સિયોલના જોઈન્ટ ચીફ ઓફ સ્ટાફે માહિતી આપી છે કે ઉત્તર કોરિયાએ જાપાનના સમુદ્ર નજીક મિસાઇલ છોડી. જાપાન સરકારે વધુ વિગતો આપ્યા વગર ટ્વિટર પર કહ્યું હતું કે ઉત્તર કોરિયાએ બેલેસ્ટિક મિસાઇલ છોડી છે. જો કે બેલેસ્ટિક મિસાઇલ લોન્ચ કરતા પહેલા ઉત્તર કોરિયાએ મોડી રાત્રે પ્યોંગયાંગ વિસ્તારમાંથી ટૂંકા અંતરની બેલેસ્ટિક મિસાઇલ પણ છોડી હતી. દક્ષિણ કોરિયાની સેનાએ આ અંગે પહેલા જાણકારી આપી હતી. પાકિસ્તાનમાં પાવર કટ થતો રહે છે, પરંતુ હવે ઇન્ટરનેટ પણ ત્યાં બંધ થઈ ગયું હતું. પાકિસ્તાનીઓને યુટ્યુબ, ફેસબુક, વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરવામાં સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. ઇસ્લામાબાદ, લાહોર, કરાચી જેવા શહેરોમાં પણ રાત્રે 8 વાગ્યા પછી સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરવો મુશ્કેલ બની ગયો. વડાપ્રધાન ઇમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તકરીફે ઇન્સાફની સુદૃઢ રેલી રાત્રે 8 વાગ્યા પહેલા શરૂ થવાની હતી. અગાઉ દેશભરમાં ઇન્ટરનેટ બંધ થઈ ગયું હતું. મોસ્ટ વોન્ટેડ આતંકવાદી અને ડી કંપની ચીફ દાઉદ ઇબ્રાહીમને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં પાકિસ્તાનમાં એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ કહેવામાં આવી રહ્યું છે કે દાઉદને ઝેર આપવામાં આવ્યું છે. તેની હાલત નાજુક હોવાનું કહેવાય છે. દાઉદને કડક સુરક્ષા વચ્ચે હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે. તેમજ એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યાં દાઉદને દાખલ કરાયો છે તે ફ્લોર પર ફક્ત હોસ્પિટલના વરિષ્ઠ અધિકારીઓ અને પરિવારના સભ્યોને અહીં આવવાની મંજૂરી આપવામાં આવી. જો કે હજુ સુધી આ વાતની પુષ્ટિ થઈ નથી. ઇસ્લામ વિરોધી નેતા ગેટ વાઇલ્ડ્સને નેધરલેન્ડના નવા વડાપ્રધાન બન્યા. વાઇલ્ડર્સ ઇસ્લામની તીવ્ર ટીકા અને કઠોર ઇમિગ્રેશન નીતિઓને કારણે ઘણીવાર ચર્ચામાં રહે છે. વડાપ્રધાન તરીકે ચૂંટાયા બાદ વાઇલ્ડર્સે વિશ્વના તમામ મિત્રોનો આભાર માન્યો, જેમણે તેમને ચૂંટણી જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. આ દરમિયાન તેમણે હિન્દુઓને લઈને પણ નિવેદન આપ્યું. ગેટ વાઇલ્ડર્સે લખ્યું હતું કે ભારતથી ઘણા પ્રકારના સંદેશા આવ્યા. હું હંમેશા એવા હિન્દુઓને સમર્થન આપીશ કે જેઓ પર હુમલો કરવામાં આવે છે અથવા મારવાની ધમકી આપવામાં આવે છે, અથવા બાંગ્લાદેશ પાકિસ્તાનમાં માત્ર એટલા માટે કે તેઓ હિન્દુ છે. પૈગંબર મોહમ્મદ વિશે વાંધાજનક ટિપ્પણી કરવા ઉપરાંત વાઇલ્ડર્સે ઇસ્લામને પછાત ધર્મ પણ ગણાવ્યો છે. વાઇલ્ડર્સે ઘણી વખત કહ્યું છે કે તેને નેધરલેન્ડમાં મસ્જિદો અને કુરાન પર પ્રતિબંધ મૂકવા માંગે છે. ઇટલીના પીએમ જ્યોર્જિયા મેલોનીએ શરિયા કાયદા અને ઇસ્લામને લઈને મોટું નિવેદન આપ્યું. મેલોનીએ દાવો કર્યો છે કે યુરોપમાં ઇસ્લામનો પ્રચાર થઈ રહ્યો છે. મેલોનીએ સાઉદી અરેબિયા પર ઇટાલીમાં ઇસ્લામિક સાંસ્કૃતિક કેન્દ્રોને નાણાકીય સહાય આપવાનો આરોપ લગાવ્યો હતો. આ સાથે મેલોનીએ ઉગ્રવાદીઓને સ્પષ્ટ સંદેશ આપ્યો અને કહ્યું કે તે ઇટલીમાં શરિયા કાયદો લાગુ થવા દેશે નહીં. ઇટાલિયન પીએમએ કહ્યું છે કે ઇસ્લામિક સંસ્કૃતિના અલગ અલગ મૂલ્યો છે જે આપણા સાથે મેળ ખાતા નથી. ઇઝરાયેલી સેનાએ ગાઝાપટ્ટી પર હુમલા તેજ કર્યા. ઇઝરાયેલી દળોએ ગાઝાપટ્ટીના ઉત્તરમાં એક શરણાર્થી શિબિર અને દક્ષિણ ગાઝામાં એક હોસ્પિટલને નિશાન બનાવી હતી. આ હુમલામાં એક બાળકીનું મોત થયું. આ સિવાય જબાલિયા રેફ્યુજી કેમ્પ પર ઇઝરાયેલ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં 90 પેલેસ્ટાઇનિયન નાગરિકો માર્યા ગયા હતા. હમાસના અધિકારીએ જણાવ્યું કે કાટમાળ નીચે ઘણા લોકોના મૃતદેહ દટાયેલા છે. ઇઝરાયેલી સેનાના હુમલાને કારણે કાટમાળ અને ત્યાં ફસાયેલા મૃતદેહોને હટાવવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. માલદીવમાંથી ભારતીય સૈનિકોને હટાવવાની માંગ કર્યા બાદ મોઇઝ સરકારે ભારતને વધુ એક ઝટકો આપ્યો.
ચીનના મિત્ર મોહમ્મદ મોઇઝ્યુની સરકારે ભારત અને માલદીવ વચ્ચેના હાઇડ્રોગ્રાફિક કરારને તોડવાની વાત કહી. માલદીવ સરકારે ભારત ઉચ્ચ કમિશનને આ મામલે માહિતી આપી દીધી. મોઇઝ્યુની સરકાર બન્યા બાદ માલદીવ અને ભારતના સંબંધોમાં ખટાશ શરૂ થઈ. માલદીવના નવા રાષ્ટ્રપતિ મોહમ્મદ મોઇઝ્યુ અને તેમની પાર્ટી ચીનનું સમર્થક હોવાનું કહેવાય છે. મોઇઝ્યુની પાર્ટીએ ચૂંટણીમાં પૂર્વ રાષ્ટ્રપતિ ઇબ્રાહીમ મોહમ્મદ સોલીને સત્તા પરથી હટાવવા ઇન્ડિયા આઉટ અભિયાનનો નારો આપ્યો હતો. માલદીવના નવા રાષ્ટ્રપતિ મોઇઝ્યુએ કહ્યું કે માલદીવ સદીઓથી શાંતિપ્રિય દેશ છે. આપણી ધરતી પર ક્યારેય કોઈ વિદેશી સેના રહી નથી. આપણા પાસે કોઈ મોટું સૈન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી અને આપણે આપણી ધરતી પર કોઈ પણ સેનાની હાજરીથી સુરક્ષિત અનુભવતા નથી. આફ્રિકન દેશ ગિનીની રાજધાની કોનાક્રીમાં ઓઇલ ટર્મિનલ પર વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટ બાદ અનેક લોકોના મોત અને ઘાયલ થવાની આશંકા. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ આ માહિતી આપી. વિસ્ફોટ એટલો ભયાનક હતો કે વિશાળ આગને કાળા ધુમાડા માઇલોથી દૂરથી જોઈ શકાય. ફાયર બ્રિગેડના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા, જ્યારે ઘટનાસ્થળે અનેક ટેન્કરો જોવા મળ્યા હતા. ગિની સરકારના પ્રવક્તાએ ટિપ્પણી માટેની વિનંતીનો તરત જ જવાબ આપ્યો ન હતો. સોમવાર 18 ડિસેમ્બર 2023ના રોજ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોના અને ચાંદી બંનેના ભાવનો ઘટાડો નોંધાયો હતો. આજે 18 ડિસેમ્બરે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન અનુસાર 10 ગ્રામ સોનું 495 રૂપિયા સસ્તું થઈને 61,872 રૂપિયા થઈ ગયું છે. આ મહિનાની શરૂઆતમાં તેની કિંમત 63,805 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગઈ હતી. આજે ચાંદીમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. તે 599 રૂપિયા સસ્તું થઈને 73,674 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયું હતું. પહેલા તે 74,273 રૂપિયા હતું. આ મહિને 4 ડિસેમ્બરે ચાંદી 77,000 રૂપિયાને પાર કરી ગઈ હતી. આ પછી ઘટાડો જોવા મળ્યો છે. આજે સોમવારે શેરબજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 46 પોઈન્ટના ઘટાડા સાથે 71,437ના સ્તરે ખુલ્યો હતો અને નિફ્ટીમાં પણ 22 પોઈન્ટનો ઘટાડો થયો હતો. તે 21,434ના સ્તરે ખુલ્યો હતો. શરૂઆતના ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સના 30 શેરોમાંથી 16માં ઘટાડો અને 14માં વધારો જોવા મળ્યો હતો. શુક્રવારે શેરબજારે ઓલ ટાઈમ હાઈ બતાવ્યું હતું. છેલ્લા 6 મહિના કરતાં વધુ સમયથી ગો ફર્સ્ટની તમામ ઉડ્ડયન બંધ. આ તકનો યોગ્ય ફાયદો ઉઠાવવા એરલાઇન્સ કંપની સ્પાઇસ જેટે મોટો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત શારજાહની અને આફ્રિકાની એક મળીને એમ 2 એરલાઇન્સ ખરીદશે. સ્પાઇસ જેટ ગો ફર્સ્ટને ખરીદવાની રૂચિ દર્શાવી નાદારીના આરે આવીને ઉભી રહેલી એરલાઇન્સ ગો ફર્સ્ટને ખૂબ ટૂંક ગાળામાં મોટા સોદો ખરીદશે. આ ઉપરાંત ગો ફર્સ્ટ એરલાઇન્સ ખરીદવામાં રસ ધરાવતી અન્ય કંપનીઓએ ડેડલાઇનની પણ માંગ કરી છે. કમિટી આગામી દિવસોમાં સમયસીમા વધારવા અંગે નિર્ણય લઈ શકે છે. આમ છતાં કોઈપણ કંપનીએ ખરીદી માટે પ્રસ્તાવ નથી મોકલાવ્યો. વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એવા ટેસ્લા જેવી ઇલેક્ટ્રિક કાર મેન્યુફેક્ચરિંગ કંપનીના માલિક એલન મસ્ક હંમેશા પોતાના અનોખા નિવેદનો અને કાર્યો માટે જાણીતા. આ વખતે તેમણે કહ્યું છે કે પેટ્રોલ અને ડીઝલને વિલન બનાવવાની જરૂર નથી. તેમણે સ્પષ્ટતા કરી હતી કે આપણે પર્યાવરણને બચાવવા માટે કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરવો જોઈએ. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સનું ભવિષ્ય પણ ઉજ્જવળ ગણાવ્યું છે. મસ્કે કહ્યું કે એક્સ પર જાહેરાતો વધી રહી છે. શરૂઆતી કારોબારમાં ડોલર સામે રૂપિયો 7 પૈસા વધીને 82.96 પર પહોંચ્યો હતો. આજે ઇન્ટરબેંક ફોરેન એક્સચેન્જમાં યુએસ ડોલર સામે રૂપિયો 6 પૈસા વધીને 82.97ના સ્તર પર પહોંચ્યો હતો. શરૂઆતના કારોબારમાં રૂપિયો 82.95 અને 83.2ની વચ્ચે ટ્રેડ થઈ રહ્યો હતો. યુએસ ડોલર સામે રૂપિયો 82.96 પર ટ્રેડ કરી રહ્યો હતો, જે તેના અગાઉના બંધ ભાવથી 7 પૈસા વધારે હતો. ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચે વન ડે સિરીઝ પ્રથમ મેચ 17 ડિસેમ્બરે રમાઈ હતી. ન્યૂઝીલેન્ડે આ મેચ 44 રને જીતીને સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. આ મેચમાં ન્યૂઝીલેન્ડના બેટ્સમેન વિલ યંગનો દબદબો રહ્યો હતો. પહેલા તેણે પોતાની શાનદાર બેટિંગથી દર્શકોનું મનોરંજન કર્યું અને પછી મેદાન પર પોતાની શાનદાર ફિલ્ડિંગથી સૌ કોઈને ચોંકાવી દીધા હતા. વિલ યંગે બાઉન્ડ્રીની નજીક એવો શાનદાર કેચ કરી લીધો કે બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ આવતા વર્ષે 23 માર્ચથી શરૂ થશે. આઈપીએલ ઓક્શન મંગળવાર એટલે કે 19 ડિસેમ્બરે દુબઈમાં બપોરે 1 વાગે શરૂ થશે. આ માટે 19 ડિસેમ્બરે 10 ટીમો ખેલાડીઓની ખરીદી કરશે, જેમાં 333 ખેલાડી પર બોલી લાગશે. જોકે વધુમાં વધુ 77 ખેલાડી જ ખરીદી શકાશે, તેમાંથી 30 સ્લોટ વિદેશી ખેલાડીઓ માટે છે. આ વખતની હરાજીમાં 10 ટીમ પાસે 262.95 કરોડ રૂપિયા બાકી છે. આ પૈકી ગુજરાત, હૈદરાબાદ, કોલકાતા,
ચેન્નઈ અને 30 કરોડથી વધુની હરાજીમાં ઉતરશે. ઓક્શન માટે 10 ટીમો પાસે $262 કરોડનું ફંડ છે. રચિન, સ્ટાર, કમિન્સ સહિત 10 ખેલાડીઓ પર ઓક્શનમાં નજર રહેશે. KL રાહુલના નેતૃત્વ હેઠળ ભારતીય ટીમે ગઈકાલે સાઉથ આફ્રિકાને તેના જ ઘરઆંગણે 200 બોલ બાકી રહેતા હરાવ્યું હતું. સાઉથ આફ્રિકાના પ્રવાસે ગયેલી ભારતીય ટીમે T20 સિરીઝ ડ્રો કરાવ્યા બાદ ODI સિરીઝની શાનદાર શરૂઆત કરી હતી. ભારતીય ટીમે સાઉથ આફ્રિકાને 27.3 ઓવરમાં 116 રનમાં ઓલ આઉટ કરી દીધું હતું. જવાબમાં ભારતે 100 બોલમાં 2 વિકેટ ગુમાવીને ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. સાઉથ આફ્રિકા સામે પ્રથમ વન ડે મેચ જીતીને ભારતે ODI સિરીઝમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. બિગ બોસ ટીવીનો સૌથી લોકપ્રિય અને મનપસંદ શો છે. હાલમાં હિન્દી બિગ બોસ 17 દર્શકોનું દિલ જીતી રહ્યું છે. બિગ બોસ 7 તેલુગુની આ ફિલ્મ સિઝન ખૂબ મજેદાર રહી. શોમાં ઘણા ડ્રામા, ઝઘડા અને લાગણીઓ જોવા મળી હતી. દર્શકોને પણ આ શો ઘણો પસંદ આવ્યો. શોની ગ્રાઉન્ડ ફિનાલે પણ ખૂબ મજેદાર રહી હતી. હવે બિગ બોસ 7 તેલુગુને લઈને એક અપડેટ સામે આવ્યું છે. બિગ બોસ 7 તેલુગુએ આ શોના વિનરનું નામ જાહેર કરી દીધું છે. રિતેશ દેશમુખનો પોતાનો 45મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. આ દરમિયાન જેનેલિયા ડિસોઝાએ પતિ રિતેશ દેશમુખને દેશમુખ માટે પ્રેમથી ભરેલી પોસ્ટ શેર કરી હતી. એક સુંદર ફોટો શેર કરતા તેણે લખ્યું, જો કોઈ મને પૂછે કે રિતેશ દેશમુખ કોણ છે, હું એટલું જ કહેવા માંગુ છું કે તે આ બ્રહ્માંડમાં સૌથી મહાન વ્યક્તિ છે અને તે મહાન વ્યક્તિ ફક્ત મારી જ છે. હેપી બર્થડે. શાહરૂખ ખાન તેની મોસ્ટ એવેટેડ ફિલ્મ ડંકીના પ્રમોશન માટે દુબઈ પહોંચ્યો હતો. પ્રમોશન દરમિયાન શાહરૂખે ઓડિયન્સ સાથે ખૂબ મસ્તી કરી હતી. સાથે તેમણે તેની નકલ કરનારાઓને પણ જવાબ આપ્યો હતો. શાહરૂખે કહ્યું હતું કે હું આવી એક્ટિંગ તો નથી કરતો. બોલિવૂડમાં કિંગ ખાન તરીકે ઓળખાતા શાહરૂખ ખાન તેમના હાજર જવાબી અને વીટી નેચરના લીધે પણ પ્રખ્યાત છે. શાહરૂખ ખાન આડકતરા સવાલોનો બુદ્ધિપૂર્વક જવાબ આપીને લોકોના દિલ જીતી લે છે. અભિનેત્રી તનુજાની તબિયત લથડતા તેમને દાખલ કરવામાં આવ્યા છે. હાલમાં મુંબઈના જુહુની હોસ્પિટલમાં દાખલ છે. તનુજા હાલ હોસ્પિટલમાં ICUમાં દાખલ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર તનુજાને ઉંમર સંબંધિત બીમારીઓને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 80 વર્ષની અભિનેત્રી તનુજા હાલમાં ડોક્ટરોની દેખરેખમાં અને તેમના સ્વાસ્થ્ય પર સતત નજર રાખવામાં આવી રહી છે. અભિનેત્રી કાજલ દેવગનની માતાને વય સંબંધિત સમસ્યાઓના કારણે જુહુની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આગામી ફિલ્મ VD18નું શૂટિંગ કરી રહ્યો હતો તે દરમિયાન વરુણ ધવનના પગમાં ઈજા થઈ છે. આ જાણકારી તેણે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા આપી છે. સ્ટોરીની સાથે તેણે કેપ્શનમાં લખ્યું, મારો પગ લોખંડના સળિયા સાથે અથડાતા મારી પીંઠીમાં વાગ્યું છે. શૂટિંગ દરમિયાન વરુણ ધવનના પગમાં ઈજા પહોંચી અભિનેતા ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરી માહિતી આપી. અપકમિંગ ફિલ્મના સેટ પર અકસ્માત થયો. ફિલ્મ વિશે વાત કરીએ તો ફિલ્મનું શૂટિંગ માર્ચ 2024માં સમાપ્ત થઈ શકે. હાલ સડસડાટ ન્યૂઝમાં બસ આટલું જ. વધુ અપડેટ્સ અને માહિતી માટે આપ જોતા રહો TV13 ગુજરાતી, હકથી ગુજરાતી. નમસ્કાર.